આ વર્ષે અમારું લક્ષ્ય દુનિયાભરમાં એવા દસ લાખ લોકો તૈયાર કરવાનું છે જે ઓછામાં ઓછી ત્રણ મિનિટનો યોગ શીખવી શકે કોઈ એક વ્યક્તિને તેમના પોતાના પરિવારના લોકો મિત્ર કે બીજા કોઈને પણ એવા દસ લાખ લોકો જેઓને અમે યોગવીર કહીશું અમે તમને સાધનો આપીશું ત્રણ મિનિટનો એક સરળ અભ્યાસ જે વિડીયોમાં હશે તો અમે એવા દસ લાખ લોકો ઈચ્છીએ છીએ જેઓ ઓછામાં ઓછી એક અન્ય વ્યક્તિને યોગનો સરળ અભ્યાસ શીખવે પરંતુ જ્યારે તેઓ એકવાર કોઈના જીવનને બદલવાના આનંદને જાણી લેશે તો મને ખાતરી છે કે તેઓ એક પર અટકશે નહીં જો આપણે ગમે તે કરીએ પુસ્તક લખીએ અથવા કંઈ ખાવાનું બનાવીએ બિલ્ડિંગ બનાવીએ ગમે તે કરીએ મૂળભૂત રીતે તમે આ બધું એટલે કરી રહ્યા છો કેમ કે તમે અન્યના જીવનને સ્પર્શવા ઇચ્છો છો છે કે નહીં આ માટે તમારે અમારા શિક્ષકોને પૂછવું જોઈએ કે ત્રણથી પાંચ દિવસમાં તેઓ એવી રીતે લોકોના જીવનને સ્પર્શે છે જે લોકો તેમની સાથે પચીસ વર્ષથી જીવ્યા છે તેઓએ પણ નહીં સ્પર્શ્યું હોય તો આ એક જબરજસ્ત વરદાન છે કારણ કે જ્યારે તમે કોઈને એક એવું સાધન ભેટ કરો છો જે તેમના જીવનને રૂપાંતરિત કરી દે તો ત્યારે તમે તેઓને કેટલું ઊંડે સુધી સ્પર્શો છો તેની કલ્પના પણ નહીં કરી શકો અમે ઈચ્છીએ છીએ કે લાખો લોકો આ આનંદને જાણી શકે સુખાખારી માટે યોગ યોગ નમસ્કાર યોગ નમસ્કાર પોતાની રીતે જ એક શક્તિશાળી પદ્ધતિ છે તે કરોડરજ્જુના ભાગને અત્યંત સક્રિય બનાવે છે કરોડરજ્જુ સાથેના સ્નાયુઓને મજબૂત કરે છે અને તેની એવી રીતે તાકાત આપે છે કે જેથી વધતી ઉંમરને કારણે કરોડરજ્જુ કમજોર ન થાય કરોડરજ્જુમાં કમજોરી આવવાથી નસો દબાય છે જો પહેલાથી જ નુકસાન થયેલું હોય તો સારામાં સારું ઉપાય છે યોગ નમસ્કાર જેને કરવાથી કરોડરજ્જુને પુનર્જીવિત કરી શકાય છે તેને કરવાથી આખા શરીરને સર્વાંગી લાભ થાય છે યોગ નમસ્કાર જાતે એક સરળ અને સંપૂર્ણ પ્રક્રિયા છે યોગ નમસ્કારનો અભ્યાસ સાત વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ કરી શકે છે યોગ નમસ્કારનો અભ્યાસ કરવા માટે તમારે હળવા પેટની સ્થિતિ જાળવવી પડશે એનો અર્થ છે કે જમ્યા પછી આશરે દોઢ કલાકનું અંતર હોવું જોઈએ ગર્ભવતી મહિલાઓએ ગર્ભધારણના ત્રીજા અને ચોથા મહિનામાં યોગ નમસ્કારનો અભ્યાસ ન કરવો પાંચમા મહિનેથી અને તેના પછી ગર્ભવતી મહિલાઓ ત્યાં સુધી અભ્યાસ કરી શકે છે જ્યાં સુધી આરામદાયક લાગે યોગનમસ્કારના નિર્દેશ તમારા પગના પંજાને આરામદાયક દૂરી પર અને એકબીજાથી સમાંતર રાખી ઊભા રહો તમારા હાથ અને ખભાને ઢીલા અને હળવા રાખો આંખો ખુલ્લી તમારી સામે એક બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરો જ્યારે તમારું ધ્યાન સ્થિર થઈ જાય ત્યારે તમારા હાથોને તમારી છાતીની સામે નમસ્કારની સ્થિતિમાં લઈ આવો આ શરૂઆતની સ્થિતિ છે શ્વાસ અંદર લેતા તમારા હાથ તમારા માથા પર ઉપર લઈ જવો શ્વાસ બહાર છોડતા તમારા હાથ નીચે તરફ લાવો જેથી તમારી હથેળીઓના નીચેનો ભાગ તમારી ગરદનની પાછળ આવી જાય શ્વાસ અંદર લેતા તમારા હાથ સીધા ઉપર લઈ જાઓ આંગળીઓ સીધી અને ઉપર તરફ હોવી જોઈએ શ્વાસ બહાર છોડતા તમારા હાથોને તમારી છાતીની આગળ નીચેની તરફ લઈ આવો આ પહેલું ચરણ છે આને ત્રણ વાર કરો બીજું ચરણ શ્વાસ બહાર છોડતી વખતે તમારા ગળાના ખાડામાંથી અવાજ કાઢો ત્રીજું ચરણ આખો સમય તમારી આંગળીઓ એકસાથે અને સીધી ઉપરની દિશામાં હોવી જોઈએ ત્યારે પણ જ્યારે તમે તમારા હાથોને તમારી ગરદન પાછળ લઈ જાઓ તમારા હાથોને ઉપર લઈ જતી વખતે શ્વાસ સંપૂર્ણ રીતે અંદર લો જ્યારે તમે હાથોને નીચે લાવો ત્યારે શ્વાસને અવાજ સાથે સંપૂર્ણ રીતે બહાર છોડો આ ત્રણ વખત કર્યા પછી તમે સીધા નીચે બેસી જાઓ ચોથું ચરણ શ્વાસ અંદર લેતા તમારા હાથ ઉપર લઈ જાઓ શ્વાસ બહાર છોડતા અવાજ સાથે હાથોને નીચે ગરદનની પાછળ લઈ જાઓ શ્વાસ અંદર લેતા હાથને ઉપર લઈ જવો શ્વાસ બહાર છોડતા તમારી છાતીની સામે નીચે લઈ આવો તેના પછી શ્વાસ અંદર લેતા તમારા હાથોને સીધા બહારની તરફ ધકેલો શ્વાસ બહાર છોડતા તમારા હાથોને તમારી છાતી તરફ લઈ આવો આવું ત્રણ વાર કરો પાંચમું ચરણ શ્વાસ અંદર હાથ ઉપર શ્વાસ બહાર

આખો સમય આ ખુલ્લી છે અને તમારી આગળ એક બિંદુ પર કેન્દ્રિત છે શ્વાસ બહાર હાથ નીચે શ્વાસ અંદર હાથ સીધા બહાર શ્વાસ બહાર હાથ છાતી પર હવે સાતમું ચરણ શ્વાસ અંદર લેતા હાથોને નમસ્કારની મુદ્રામાં સીધા બહારની તરફ ધકેલો તમારા ઘૂંટણને જમીન પર ટેકવો તમારા શરીરને તમારી એડીઓ ઉપર આરામની સ્થિતિમાં રાખો પગની આંગળીઓને પાછળની તરફ ખેંચો તમારા હાથોને જમીન પર એવી રીતે રાખો કે જેથી તમારા અંગૂઠા અને પહેલી આંગળીઓ ત્રિકોણ બનાવીને એકબીજાને સ્પર્શ કરે તમારી કોણીઓ સહેજ વળેલી હોવી જોઈએ આ બાલાસન છે અહીંયા ત્યાં સુધી રોકવું જ્યાં સુધી તમારો શ્વાસ સામાન્ય ના થાય અથવા ઓછામાં ઓછું બે મિનિટ સુધી આ રીતે રહો આ યોગ નમસ્કારનું એક ચક્ર છે આ અભ્યાસને કરવાની બીજી રીત જેઓને હરન્યા હોય અથવા જેઓને ઉભડક બેસવામાં મુશ્કેલી થતી હોય છે તે લોકો અડધા કે એક ઇંચ જાડો ટેકો એમની એડીઓ નીચે મૂકી શકે છે અને પછી બેસી શકે છે એ વાતનું ધ્યાન રાખો કે પગના પંજા હજી પણ એકબીજાથી સમાંતર છે ઓછામાં ઓછા એક વ્યક્તિને યોગ નમસ્કાર ભેટ કરો અને યોગવીરા બનો વિડિયોને શેર કરો અને સમગ્ર વિશ્વમાં યોગ ફેલાવો